મુલધર ગામના અલ્પેશભાઈ બારિયા તેમની પત્ની અને બાળકો સાથે કામકાજ અર્થે ખેતરે ગયેલા અને કેરના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક કર્યો હુમલો અને ભાઈના ખોરામાં રમી રહેલા સાહિલને દીપડો ખેંચી જતા તેને બૂમાબૂમ કરી મૂકી હતી દોઢ વર્ષના બાળકને ખેંચી જતા ગામ લોકો લાકડીઓ લઈ દોડી આવ્યા અને ગામ લોકોએ શોધખોર હાથ ધરી હતી ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધખોર કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો બાળક મૃત હાલતમાં મરી આવ્યું હતું આ મામલાની વન વિભાગને જાણ થતાં વન વિભાગના કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડાના આંટાફેરાથી ખેડૂતો પોતાના ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે દીપડાને જલ્દીથી પકડી પાડવા સ્થાનિક લોકો કરી રહ્યા છે માંગ તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે તેમ બોડેલી આરએફઓ અનિલભાઈ રાઠવાએ જણાવ્યું હતું પઠાણ આજ રોજ સાંજે મુલધર ગામમાં જે મુલધર ગામના રહેશે અલ્પેશભાઈ રમેશભાઈ બારિયા જેઓ ખેતરમાં કામ કર્યા હતા ત્યાં અંદાજિત દોઢ એક વર્ષનો એમનો પુત્ર ખેતરમાં કામ કરતા ત્યારે બાજુમાં રમતો હતો ત્યાં અચાનક વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા એમના પુત્રને મકાઈના ખેતરમાં ઉપાડી ગયા હતા ત્યારબાદ ગામ લોકોએ ટેલિફોનિક જાણકારી હતી વન વિભાગની ટીમને અમને જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસ તપાસ કરતાં અલ્પેશભાઈના પુત્ર સાહિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યાંથી ઘટના સ્થળેથી મૃતદેહને બધું